ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતોને વાવાઝોડાથી નુકસાન માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ અગ્રણી મુકેશ દેસાઈએ સરકાર વીઘા દીઠ 25,000 રૂપિયા આપે તેવી માંગ કરી. ખેરાલુ તાલુકા કિસાન સંઘ પ્રમુખ કીર્તિભાઈ ચૌધરીએ પણ આવેદનપત્ર આપ્યું. કિસાન સંઘની ટીમને નાયબ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું. ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતોના પાક નિષ્ફળ અંગે વળતર માંગ્યું. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ 2/3/2024 રોજ સરકારને પત્ર લખી જાણ કરી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી સહિત ખેતીવાડી શાખા સાથે કરી હતી વાતચીત. ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતો માટે ધારાસભ્ય વાવાઝોડાના દિવસે જ સરકારમાં રજૂઆત કરી. ખેરાલુ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા 4/3 રોજ સોમવારે આવેદનપત્ર આપવામાં આવ્યા. ખેડૂતોના રવિ પાક ફેલ થતા હાલ જગતનો તાત લાચાર બન્યો. ગુજરાત સરકાર દ્વારા હાલ સર્વની કામગીરી શરૂ કરવાનું ધારાસભ્ય જણાવ્યું. સરકાર દ્વારા વળતર આપવામાં આવે તો જ ખેડૂત બચી શકે તેમ જણાવ્યું. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારુક મે મણખેરાલુ. કારણે ખેડૂતોને એટલું ભયંકર નુકસાન થયું છે જેનો કોઈ માપ નથી. આખા વર્ષમાં સતત નાના મોટો વાવાઝોડો આવતો રહ્યો, પણ આ વખતે છેલ્લું જે વાવાઝોડું આવ્યું છે એમાં ઉભા પાક, ખાસ કરીને વરિયાળી, એરંડા, ઘઉં તેમજ રાયડો સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે. તો રવિ પાકમાં જે નુકસાન થયું છે એ મેં તાકીદ કરીએ છીએ આજે સરકારને કે કોઈ પણ ભોગે તાત્કાલિક 1 વીઘે 25,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે એવી અમે આજે ખેડૂતો વતી માંગણી કરીએ છીએ. જો આમ કરવા નહીં આવે, દિન 2 કે 5 માં આ સહાયની જાહેરાત કરવા નહીં આવે તો ખેરાલુના રસ્તા અમે ચક્કાજામ કરી અને અમારો વળતર મેળવવામાં કોઈ પણ કચાશ રાખીશું નહીં. કારણ કે આ વખતે જો વળતર નહીં મળે તો ખેડૂતો આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. બરાબર છે મિત્રો? તો મીડિયામાં મારી વિનંતી છે કે તમે પણ તમારી જે પણ તાકાત હોય એ ખેડૂતના હિતમાં બતાવી અને સરકાર સુધી આ નોટ લેવાય એવી વિનંતી કરીએ છીએ. ખેડૂત જગતનો તાત આજે બિચારા લોકો તાત થઈ ગયો છે. એના બાદ કશું જ નહીં હતી. ખેતરોમાં પોતાનો મકાન ઉડી ગયો, ઝાડ ભાગી ગયો, થોભલા ભાગી ગયા અને પાક પણ સોત વળી ગયો. એટલે આજે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતો બેઠો કરવા માટે સહાય ચૂકવવામાં આવે. આપણે મુખ્યમંત્રીને સંબોધન કરીને આપીએ છીએ. આપણે જય જવાન ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. 2 માર્ચ ના રોજ સમગ્ર ગુજરાત ની અંદર વાવાઝોડાની અસર થઈ અને કમોસમી વરસાદ થયો છે. મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. એને મેં વિઝિટ પણ કરીને મારી પાસે ખેડૂતોની રજૂઆત પણ આવી અને મેં એ જ દિવસે 2 તારીખે સ્વજે પત્ર લખી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી અને ખેડૂતોને જે ઊભા પાકને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરી છે અને જિલ્લા ખેતીવાડી ઓફિસરને પણ ફોન કરીને આ બાબતે સર્વે કરવા માટે સૂચના આપી છે. ધન્યવાદ. 2 તારીખે આથી 2 દિવસ પહેલા કરા કમોસમી વરસાદ અને ભયંકર વાવાઝોડું આવવાના કારણે ખેરાલુ વિસ્તારના ખેડૂતોનો રવિ પાક, એમાં ખાસ કરીને વરિયાળી, એરંડા, ઘઉં અને રાયડો આ 4 મુખ્ય પાક હતા. એ 4 મુખ્ય પાકનો સોથ વળી ગયો છે. 1 પણ રૂપિયો એમને ઊભો થાય નથી. તો આજે અમે ખેડૂતો વતી ખેરાલુ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસ સમિતિ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. માનનીય મુખ્યમંત્રી સંબોધન કરીને કે તાત્કાલિક ધોરણે અમને ખેડૂત સહાય મળે. જો આ વખતે સહાય નહીં મળે તો ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ રહેશે નહીં. એટલે આજે અમે તાકીદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખેડૂતને વીઘા 25,000 રૂપિયા કરતા વધારે સહાય મળે, તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જો આમ કરવા નહીં આવે તો આ વખતે ખેડૂત આકરા પાણીએ છે અને કોઈ પણ સંજોગોમાં વળતર મેળવીને રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ ખેડૂતને વળતર નહીં મળે આ વખતે તો આત્મહત્યા કરવા સિવાય એ બચવાનું નથી. એટલે આ વખતે અમે ખૂબ જ આકરા પાણીએ છીએ અને વળતર મળે એવી અમે સખત શબ્દોમાં માંગણી કરીએ છીએ. વરસાદ અને ખરા વાવાઝોડું જેના લીધે ખેડૂતો, પશુપાલકોને જે પાક નુકસાન થયેલ હતું એના અનુસંધાને મામલતદાર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, ખેતીવાડી અધિકારી સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારા 3 પ્રકારના મુદ્દાનો સમાવેશ કરેલો છે. 1, ખેડૂતોના પાક વીમા
જે લેવામાં આવે છે વીમા કંપનીઓ દ્વારા, એ પાક વીમા ચૂકવવામાં આવતા નથી. અને જે સરકારશ્રી તરફથી સર્વે કરે એ સરકારના સર્વે પ્રમાણે પણ પાક વીમાનું વળતર ચૂકવાય એના માટે પણ સરકારશ્રીને વિનંતી કરી છે. ને જો એ પ્રમાણે વીમા કંપની અમને ખેડૂતોનો વળતર નહીં ચૂકવે તો આવનાર સમયમાં જે અમે પાક વીમા તરીકેનો જે પ્રીમિયમ ચૂકવીએ છીએ એ આવતી વખતથી અમે નહીં ચૂકવવાના. અને ત્રીજો કે ખેરાલુ તાલુકામાં પાણી અને કુદરતી આફતોની જે કોઈ તકલીફો પડી છે ખેડૂતોને એને લઈ અને દેવા માફી માટે પણ સરકારશ્રીને રજૂઆત કરી રહી છે. શું કે છે રામજીભાઈ, જિલ્લા લેવલે ખેડૂતોનો અવાજ કેવી રીતે પહોંચાડશો? હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આ બે દિવસ પહેલા જે કમોસમી વરસાદ વાવાઝોડાને કરા સાથે પડ્યો એમાં ખેડૂતોના પાકો સંપૂર્ણ બધા પાકોનો કચ્છર ગાળ નીકળી ગયો છે, એટલે ખેડૂતોને નાહવાનો વારો આવ્યો છે. આમાં ખેડૂતો બિચારા દબાયેલા તો હતા, ઓછામાં ઓછું કુદરત પણ રૂઠી, આપણી સરકાર પણ આના પર રૂઠેલી છે. કારણ કે સરકાર ખેડૂત વિરોધી છે, ખેડૂતે કોઈ નીતિ સરકાર પાસે નથી, એટલે ખેડૂત દેવાદાર બન્યો છે. એટલે અમારી તો એટલી બધી માંગ છે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, કંઈ પણ લેવલે તમે ગણો તો અમે સરકારશ્રીને તાકીદ કરવા માગીએ છીએ કે તમે ઊંઘમાંથી જાગો, ખેડૂતનું જે તમે શોષણ કરી રહ્યા છો એ બંધ કરો અને ખેડૂતોને આવા સમયે, આવા નુકસાનીના સમયે તમે એમને જે યોગ્ય વળતર છે એ ઓછામાં ઓછું 25-30 હજાર મળવું જોઈએ એ વળતર આપો, એવી અમારી રણનીતિ જિલ્લા લેવલે રહેશે.